श्री कड़वीबाई वीराणी कन्या विद्यालय राजकोट यूट्यूब चैनल में तमारू स्वागत है। व्यवसाय लक्षी गृह विज्ञान प्रवाह हाउसकीपिंग धोरण 11 विषय सोशियल स्किल्स एंड रिपोर्टेबल मैटर्स प्रकरण 5 व्यक्तिगत विकासना सिद्धांतों तास 3 विद्यार्थी मित्रों व्यक्तिगत विकासना सिद्धांतों आ तास में आपणे बे मुद्दा पर बात करीशुं। एक छे पहेरवेश अने बीजुं छे ज्ञान। आगाउना तास में पण आपणे वात करेली के व्यक्तिगत विकास करवो होय तो कई कई बाबत उपर आपणे काम करवुं जोईए, विचार करीने वर्तन करवुं जोईए, भाषा केवी राखवी जोईए। आ सौथी पहेला जोईए पहेरवेश। आपणी कोई पण बाबत વ્યક્તિત્વને ન અસર કરતી હોય તેવું નથી, અને એમાં પણ પોશાક એ તો આપણી પ્રથમ છાપ પાડતું પરિબળ છે, તે આપણી ઓળખ છે, માટે તેના પર યોગ્ય લક્ષ્ય આપવું જોઈએ। આ જ કારણસર કોઈ પણ ક્ષેત્રમાં આગળ પડતું સ્થાન ધરાવનાર વ્યક્તિ, જેમ કે કોઈ બિઝનેસમેન, કોઈ કલાકાર, નેતા વગેરે, પોતાની અલગ અલગ સ્થળ સંજોગોમાં યોગ્ય ઇમેજ અથવા તો અસર ઊભી કરવાને માટે પોતાનો ડ્રેસ કોડ નક્કી કરવા પોતાના ખાસ ડ્રેસ ડિઝાઇનરને રોકે છે। આ વસ્તુને જરા સમજીએ। કોઈ પણ વ્યક્તિ જે આપણને ઓળખતી નથી એ આપણા પહેરવેશ ઉપરથી જ આપણી પ્રથમ છાપ ગ્રહણ કરે છે, માટે એના તરફ લક્ષ આપવું જોઈએ, આપણે ધ્યાન આપવું પડશે। દરેક વ્યક્તિનું બોડી સ્ટ્રક્ચર છે અલગ અલગ પ્રકારનું હોય છે, આગવું હોય છે, એની હાઈટ, એના ચામડીનો રંગ, આંખનો રંગ, આ બધું જ ધ્યાનમાં રાખીને આપણને જે યોગ્ય લાગતું હોય, વ્યવસ્થિત લાગતું હોય એ પ્રકારનું ડ્રેસિંગ આપણે કરવું જોઈએ। ઘણી વખત અમુક વ્યક્તિમાં આ સેન્સ કુદરતી હોય છે, અને ન હોય તો આપણે આપણા ડ્રેસ ડિઝાઇનર પણ રાખી શકીએ, જે આપણને સજેસ્ટ કરી શકે કે આપણા માટે કયું ડ્રેસિંગ યોગ્ય રહેશે। તો આના પાછળ પણ આપણે યોગ્ય કામ કરવું પડશે, જેથી કરીને આપણો પહેરવેશ એ આપણી યોગ્ય છાપ પાડી શકે અને આપણી આ વ્યક્તિગત વિકાસમાં મદદરૂપ થઈ શકે। અને જે લોકો આ બાબતને સમજે છે અને આ પ્રમાણે કામ કરીને પોતાના ડ્રેસ ડિઝાઇનરના માર્ગદર્શન અનુસાર જ પોશાક પહેરે છે અને પરિણામ મેળવે છે, એ લોકો પોતાના કાર્યક્ષેત્ર ઉપર પણ આત્મવિશ્વાસથી કામ કરી શકે છે। માત્ર ફેશનને જ ધ્યાનમાં નથી રાખવાની, પણ પોતાનું વ્યક્તિત્વ, બાહ્ય દેખાવ, ચામડીનો રંગ, ઊંચાઈ, કાર્યસ્થળ, કામનો પ્રકાર, બજેટ, સમાજની રીત રસમો, આ દરેક વસ્તુને ધ્યાનમાં લઈને પોશાક અંગે નિર્ણય લેવાનો છે। કારણ કે આપણે એક ઉદાહરણ સાથે સમજીએ તો ભારતીય સંસ્કૃતિમાં ડ્રેસિંગ સેન્સ અથવા તો ડ્રેસ માટેની રીત રસમ અલગ છે, માન્યતાઓ અલગ છે, જ્યારે પાશ્ચાત્ય દેશોમાં ડ્રેસિંગ માટેની રીત રસમ અલગ છે। તો આપણે કોઈપણ દેશની, કોઈપણ સંસ્કૃતિની ક્યાંય નકલ નથી કરવાની, પરંતુ આપણે આપણા દેશની, આપણા સ્થળની અને આપણા કામની જે જગ્યા છે એને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાનો છે, એટલે કે વ્યક્તિગત રીતે નિર્ણય લેવાનો છે। કોઈ વ્યક્તિની પણ નકલ નથી કરવાની, કોઈ સંસ્થાની પણ નકલ નથી કરવાની, કોઈ રાજ્ય કે દેશની પણ નથી કરવાની। આમ પહેરવેશ છે એ કામમાંના સ્થળ મુજબ યોગ્ય હોય તો કામ કરવાનું પણ આપણને ફાવે છે અને આપણો આત્મવિશ્વાસ કામની બાબતમાં વધી જાય છે, અને લુકવાઇઝ પણ આપણે યોગ્ય લાગતા હોઈએ તો આપણી છાપ પણ સારી પડે, સાથે સાથે કંપનીની છાપ પણ સારી પડે છે। હવે પછીની બાબત આવે છે જ્ઞાન। કોઈ પ્રોડક્ટનું પેકિંગ સુંદર હોય, પરંતુ જો તેની ક્વોલિટી સારી ના હોય તો તે લાંબી ચાલતી નથી। તે જ રીતે બહારનો ભપકો જ્ઞાન વગર લાંબો સમય ટકી શકતો નથી।
જ્યારે વ્યક્તિમાં જ્ઞાનનો અભાવ હોય ત્યારે તે બીજી વ્યક્તિઓ સાથે વાતચીતમાં પાછી પડે છે. ઉપરાંત ઘણી વખત લઘુતા ગ્રંથિ પણ અનુભવે છે. જીવનની સામાન્ય વાતોનું, દરરોજ બનતા બનાવોનું, જીવનમાં વપરાતી વસ્તુઓ વિશેનું સામાન્ય જ્ઞાન વ્યક્તિએ હંમેશા મેળવતા રહેવું જોઈએ. દરરોજ 24 કલાકમાંથી 1 કલાક વ્યક્તિએ પોતાના વિકાસ માટે કંઈક નવું જાણવાને માટે કાઢવો જ જોઈએ. આ બાબત બહુ અગત્યની છે. જ્ઞાન સૌથી છેલ્લી બાબત આવી છે, પણ સૌથી અગત્યની છે. કાપડ ડ્રેસિંગ બરાબર હોય, ભાષા સારી હોય, પણ આપણે જે વાત બોલીએ છીએ એમાં કંઈ નવીનતા ન હોય, ઊંડાણ ન હોય, ઊંચાઈ ન હોય, તો આપણી ઇમ્પ્રેશન સારી નથી પડતી. અને ક્યારેક ખૂબ જ્ઞાન ધરાવતા વ્યક્તિઓની વચ્ચે આપણને લઘુતા પણ ફીલ થાય છે. આવું ન થવું જોઈએ. અને વ્યવસાયલક્ષી કોર્સના વિદ્યાર્થી તરીકે આપણે આ વાત ખાસ સમજવાની છે કે જ્યારે આપણો વ્યવસાય રાજ્યમાં કે દેશમાં કે આંતરરાષ્ટ્રીય બને ત્યારે આપણી પાસે ઘણી બધી પ્રકારનું નોલેજ હોવું જરૂરી છે. ઘણી બધી મિટિંગોમાં કે પાર્ટીઓમાં આપણે અલગ અલગ પ્રકારના ઉચ્ચ અધિકારીઓને મળવાનું હોય ત્યારે આપણા બિઝનેસને લગતી સાથે સાથે રાજ્ય કે દેશને લગતી, વિશ્વને લગતી પણ બાબતોની આપણી પાસે નોલેજ હોવું જોઈએ. અને તો જ આપણી છાપ છે એ સારી પડે છે. અને એના માટે જ આપણે આખા દિવસના 24 કલાકમાંથી 1 કલાક જો કોઈને કોઈ રીતે નવું જાણવા માટે કાઢીએ તો એ વર્થ છે, એ યોગ્ય રહેશે. એ આપણો સમય બગાડેલો નહીં ગણાય, પણ એને વાપરેલો જ ગણાશે. અને એનું આગળ કેવું સુંદર ઉદાહરણ આપેલું છે કે કોઈ પણ વસ્તુનું પેકિંગ સુંદર હોય પણ અંદર વસ્તુ ગુણવત્તાવાળી ન હોય તો એ કંપનીની એ વસ્તુ લાંબી ચાલતી નથી. એ જ રીતે જે વ્યક્તિ બધી વસ્તુનું બાહ્ય દેખાવનું ધ્યાન રાખે છે પણ એની પાસે જો જ્ઞાન નહીં હોય તો એ વ્યક્તિની ઇમ્પ્રેશન લાંબા સમય સુધી સારી નથી પડતી. એ સાચા અર્થમાં પોતાના બિઝનેસમાં કે જીવનમાં આગળ નથી વધી શકતી. માટે જ્ઞાન કેળવવું ખૂબ જરૂરી છે. જ્ઞાન મેળવવા માટે અઠવાડિયામાં 1 વખત તમારાથી વધુ જાણીતી, વધુ જ્ઞાન ધરાવતી અથવા વધુ અનુભવી વ્યક્તિને મળો અને કંઈક નવું જાણવાનો પ્રયત્ન કરતા રહો. આ પણ જરૂરી છે. રોજનો 1 કલાક આપણે આપી રીતે કોશિશ કરવાની છે. સાથે સાથે વીકમાં 1 વખત આપણાથી વધારે જાણકાર વ્યક્તિ હોય, પછી આપણા બિઝનેસને લગતી જાણકારી એની પાસે હોય કે જીવનને લગતી હોય, વિશ્વને લગતી હોય, કોઈ પણ પ્રકારની હોઈ શકે, પણ ટૂંકમાં આપણા કરતાં જે આગળ પડતી વ્યક્તિ છે એને મળવાની કોશિશ કરવી જોઈએ અને એની પાસેથી નવું નવું જાણવાનો પ્રયત્ન પણ કરતા રહેવું જોઈએ. આધુનિક જમાનાની સાથે રાખી શકે તેવા પુસ્તકો અથવા સામયિકો વાંચો. જરૂરી છે કે ગમે ત્યારે આપણે ટ્રાવેલિંગમાં હોઈએ ત્યારે પણ આ વસ્તુ આપણને ઉપયોગી નીવડી શકે છે. ઘણી વખત એક જગ્યાએથી એક ઓફિસેથી બીજી ઓફિસે આપણે કોઈ કારણસર જતા હોઈએ ત્યારે એ ટ્રાવેલિંગનો ટાઈમ આપણે આના માટે રાખી શકીએ. અને હવે તો ઓડિયો બુક્સ પણ બધી મળે છે. ડ્રાઇવિંગની સાથે સાથે પણ આપણે ઘણું બધું સમજી શકીએ છીએ, વાંચી શકીએ છીએ. બુક લઈને બેસવાની જરૂરિયાત નથી પડતી. જ્ઞાન પ્રાપ્તિ કરવા ટીવી પણ ઉમદા માધ્યમ છે. જ્ઞાન માટે સંકુચિત વિચારો ધરાવશો નહીં. હું કોમર્સનો વિદ્યાર્થી છું, વેપારી છું, મારે વિજ્ઞાન વિશે જાણીને શું ફાયદો, આવા વિચારોથી વ્યક્તિનું જ્ઞાન સીમિત બની જાય છે. વેપારી પણ જો ફ્યુઝ બાંધવાનું જાણતો હશે તો તેને અંધારામાં બેસી રહેવું નહીં પડે. આજનો સમય એ કુશળતાનો યુગ છે. જેની પાસે જેટલા પ્રકારનું નોલેજ વધારે હશે એટલો એને ફાયદો થશે. તો આપણે કોઈ પણ વ્યવસાય સાથે સંકળાયેલા હોઈએ પણ જિંદગીને લગતું પ્રાથમિક ઘણી બધી પ્રકારનું નોલેજ આપણી પાસે હોય તો આપણે એના ફાયદો કરવાનો જ છે. તો જ્ઞાન મેળવવા માટે આપણે મનમાં સીમિત એવા વિચારસરણી નહીં રાખીએ કે આપણે અમુક જ ફિલ્ડના કાર્ય સાથે જોઈન્ટ છીએ તો અમુક જ નોલેજ મેળવવું ઇનફ થઈ રહેશે, એવું નથી વિચારવાનું. અને ટીવીમાં પણ
શું જોવું એ વિનય વિવેક જો આપણે જાળવીએ તો એમાંથી ઘણું જાણવા જેવું હોય છે. સમાચાર જોવાની ખાસ ટેવ પાડવી જોઈએ, એમાં પણ અંગ્રેજીમાં આવતા હોય એ સમાચાર અને હિન્દીના બંને સાંભળવા જોઈએ, જેથી કરીને આપણને દરેક એ બેની વચ્ચેનું અંતર અને લેવલ શું ફેર છે એ પણ ખ્યાલ આવશે. તો જ્ઞાન ક્યાંથી મેળવવું એ દરેકના સંજોગો અલગ અલગ હોઈ શકે, પણ મેળવવું એ જરૂરી છે અને આપણું એના માટેનું વલણ પોઝિટિવ હોય એ ખૂબ જરૂરી છે. સ્કૂટરનો પ્લગ સાફ કરતાં આવડતું હશે તો રસ્તા વચ્ચે અટવાઈ નહીં જવાય. એક ઇજનેર ક્રેડિટ ડેબિટ વિશે જાણતો હશે તો પોતાના હિસાબ કિતાબ રાખી શકશે, પોતાના ક્લાર્કને સુપરવાઇઝ કરી શકશે. તમારા જ્ઞાન દ્વારા તમે ચર્ચામાં સારી રીતે ભાગ લઈ શકો છો. સ્વાભાવિક છે કે વ્યવસાયિક ફિલ્ડમાં અવારનવાર અલગ અલગ જગ્યાએ આપણે જવાનું હોય છે, મિટિંગોમાં, પાર્ટીઓમાં, સાથે સાથે કોઈ જગ્યાએ કંઈ ચર્ચા થતી હોય, પછી એ વિશ્વને આખાને આવરી લેતી કોઈ સમસ્યાને લગતી હોય, કોઈ બિઝનેસને લગતી હોય કે કોઈ પણ પ્રકારની હોય, તો આપણે એમાં એક્ટિવ થઈ શકીએ છીએ અને આપણું યોગદાન આપી શકીએ છીએ અને આપણો મંતવ્ય રાખી શકીએ છીએ. બીજાને માર્ગદર્શન આપી શકાય, તમારા જ્ઞાન દ્વારા બીજાને પ્રભાવિત કરી શકો છો. અહીંયા વધારે પડતા પ્રભાવિત કરવાની કોઈ વાત નથી, પણ આપણે ઉતરતા નથી એટલું તો કમસે કમ આપણે સાબિત કરી શકીએ છીએ કે આપણી પાસે દરેક ક્ષેત્રનું જાણકારી છે, નોલેજ છે. જ્ઞાનનો ઉપયોગ કરી કંટાળાને દૂર કરી શકો છો. જેની પાસે કંઈ નોલેજ નથી એ વ્યક્તિ પોતાનો સમયનો કેમ ઉપયોગ કરવો એ જાણતો નથી વ્યક્તિ, પરિણામે ક્યારેક એ કંટાળી જાય છે. પણ જેની પાસે નોલેજ છે એને એ પણ ખબર છે કે પોતાનામાં કઈ કઈ સ્કિલ રહેલી છે, કઈ રીતે એનો ઉપયોગ કરી શકાય પોતાના માટે અને બીજાને માટે. અને જેની પાસે પોતાના સમયનું, આવડતનું યોગ્ય આયોજન છે, સમજ છે, એને કંટાળાનો કોઈ સવાલ જ નથી ઊભો થતો. આમ જ્ઞાન દ્વારા તમે તમારા વ્યક્તિત્વને અર્થપૂર્ણ બનાવો છો. જ્ઞાનથી આપણે આપણા જીવનને પણ સાર્થક બનાવી શકીએ છીએ અને અન્યના જીવનને પણ કે આપણે સાર્થક બનાવી શકીએ છીએ, અર્થપૂર્ણ બનાવી શકીએ છીએ. લોકો આપણા લાભથી ક્યાંક કોઈ સમસ્યામાંથી બહાર આવી શકે છે. આમ વ્યક્તિગત વિકાસ માટે આટલા પરિબળોની જાણકારી હોય તો આપણો વ્યક્તિગત વિકાસ છે એ યોગ્ય દિશામાં યોગ્ય રીતે કેળવાઈ શકે છે અને એ વ્યવસાયલક્ષી વ્યક્તિ માટે ખૂબ જરૂરી છે.